નમસ્તે મિત્રો, જ્ઞાન ઝલકમાં ફરીથી આપનું સ્વાગત છે. મિત્રો, આપણે આજે રાજ્ય વેરા નિરીક્ષકની પરીક્ષા આવેલી છે તે સંદર્ભમાં આપણે બીજો ટેક્સ ઇન્સ્પેક્ટરનો પેપર આપની સમક્ષ મૂકી રહ્યા છીએ. એક મોડલ પેપર તરીકે આ પ્રશ્ન પેપર તમને ખૂબ ઉપયોગી બની રહેશે. તો જો રાજ્ય પરીક્ષાની રાજ્ય વેરા નિરીક્ષકની પરીક્ષા આપવાના હોય તો આપણે પ્રશ્ન નંબર પહેલાંથી શરૂઆત કરીએ. આસામી આડત કોના પર ગણાય છે? મિત્રો, ફક્ત ઉધાર વેણા પર આ આસામી આવા આડત છે એ ગણાય છે. શાખાએ ચૂકવેલ પરચોણ ખર્ચની રકમ શોધવા માટે નીચેનામાંથી કયું ખાતું બનાવવું પડતું હોય છે? તો મિત્રો, જવાબ આવશે પેટા રોકડ ખાતું. ત્યાર પછી મિત્રો, ત્રીજો પ્રશ્ન જોઈએ તો જામીનગીરી પ્રીમિયમ ખાતું લોકો સરવૈયા ક્યાં મથાળા હેઠળ દર્શાવે છે? તો મિત્રો, અહીં પણ સી જવાબ આવશે, અનામત અને વધારો. જ્યાં કામની ઝડપનો આધાર માણસ નહીં પરંતુ યંત્ર હોય ત્યારે કઈ વેતન પ્રથા યોગ્ય ગણાય છે? તો મિત્રો, અહીંયા જવાબ આવશે સમય વેતન પ્રથા. ત્યાર પછી મિત્રો, નીચેનામાંથી કયા દ્રશ્ય મિલકત નથી? તો મિત્રો, અહીંયા જવાબ આવશે બી ઓપ્શન, પ્રાથમિક ખર્ચ. દવા બનાવતી કંપની પડતરની કઈ પદ્ધતિનો ઉપયોગ કરે છે? તો મિત્રો, છઠ્ઠા પ્રશ્નમાં જવાબ આવશે બેચ પડતર. ત્યાર પછીનો પ્રશ્ન છે, નીચેનામાંથી કયા લેણદારો પસંદગીના લેણદારો નથી? તો મિત્રો, ચાર ઓપ્શન છે આપણી સમક્ષ. એ ચાર ઓપ્શનમાંથી જવાબ આવશે ખર્ચ ચૂકવવાનો બાકી હોય તેવા લેણદારો પસંદગીના લેણદારો નથી. દસમો પ્રશ્ન છે મિત્રો, હિસાબી ધોરણ 10 કોને લાગુ પડે છે? તો મિત્રો, આપણો જે આઠમો પ્રશ્ન છે તેનો જવાબ આવશે એ ઓપ્શન સ્થિર મિલકતને આ બાબત લાગુ પડતી નથી. જમીનગીરી ઉપર વ્યાજ કઈ કિંમત પર ગણવામાં આવે છે? તો મિત્રો, જવાબ આવશે દાર્શનિક કિંમત. મિત્રો, જવાબ આવશે. ત્યાર પછીનો પ્રશ્ન આપણે જોઈએ, રાસના ધંધા માટે નીચેના કઈ પ્રવૃત્તિ અનુકૂળ છે? તો મિત્રો, રાસના ધંધા માટે પ્રવૃત્તિ જે અનુકૂળ છે એ મિત્રો નદી પર પુલનું બાંધકામ છે. ત્યાર પછીનો પ્રશ્ન આપણે જોઈએ, 11મો પ્રશ્ન. તો મિત્રો, પ્રશ્નોના આપણે જે સવાલ જવાબ પ્રકારના પ્રશ્નો છે એના બાદ કરી દઈએ છીએ. હાલ માત્ર આપણે ક્વેશ્ચન આન્સર ટાઈપના પ્રશ્ન છે અત્યારે જોવાનો પ્રયાસ કરશું. તો 16મો પ્રશ્ન છે મિત્રો, લખાયેલા હિસાબોની વ્યવસ્થિત અને તલસ્પર્શી તપાસને શું કહેવાય છે? તો મિત્રો, તલસ્પર્શી તપાસને મિત્રો ઓડિટિંગ તરીકે ઓળખવામાં આવે છે. હિસાબમાં કોઈ પણ વ્યવહાર સંપૂર્ણ કે અંશતઃ લખવાનો જ નહીં જાય તેવી ભૂલને કેવી ભૂલ કહેવામાં આવે છે? તો મિત્રો, 17મા પ્રશ્નનો જવાબ આવશે સી ઓપ્શન, વિસર ચૂક કહેવાય છે. ત્યાર પછી ટીમિંગ અને લેન્ડિંગ પદ્ધતિ દ્વારા શું જાણી શકાય છે? તો ટીમિંગ અને લેન્ડિંગ પદ્ધતિ દ્વારા મિત્રો રોકડ ઊંચાપાત છે કરી શકાતી હોય છે. ત્યાર પછીનો પ્રશ્ન મિત્રો આપણે જોઈએ, ઓડિટર ઓડિટ કાર્ય કરવાની ઘડેલી યોજના એટલે શું? તો કે મિત્રો, જવાબ આવશે અહીંયા ઓડિટ કાર્યક્રમ. ઓડિટરે ઓડિટ કાર્ય કરવાની ઘડેલી યોજના એટલે ઓડિટ કાર્યક્રમ થશે મિત્રો. ત્યાર પછીનો પ્રશ્ન છે, જ્યારે ઓડિટર થોડા જ વ્યવહારો પસંદ કરી તપાસે તેને કઈ તપાસ તરીકે ઓળખવામાં આવે છે મિત્રો? તો તેને અણધારી તપાસ તરીકે મિત્રો ઓળખવામાં આવે છે. મિત્રો, પ્રાયોગિક તપાસ તરીકે તેને ઓળખવામાં આવે છે. આંતરિક ઓડિટરે પોતાનો અહેવાલ કોને આપવાનો હોય છે? વહીવટકર્તાને, શેરહોલ્ડરને, કંપની સેક્રેટરીને કે રજિસ્ટ્રારને? તો મિત્રો, અહીંયા જવાબ આવશે 21મા પ્રશ્નનો, વહીવટકર્તાને સોંપણી કરવાની હોય છે. ત્યાર પછીનો પ્રશ્ન છે મિત્રો, ખાલી જગ્યા ઓડિટિંગની કરોડરજ્જુ નથી તેનો આત્મા પણ છે? તો મિત્રો, જવાબ આવશે અહીંયા વાઉચિંગ. વાઉચિંગ છે મિત્રો ખાલી ઓડિટિંગની કરોડરજ્જુ જ નથી પરંતુ તેનો આત્મા તરીકે પણ એને ગણવામાં આવે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, કંપનીના ઓડિટરને પોતાનો અહેવાલ ડિસિઝનના પૈકી કયા પક્ષકારને ઉદ્દેશીને લખવાનો હોય છે? તો મિત્રો, જવાબ આવશે અહીંયા એ ઓપ્શન, કંપનીના શેરહોલ્ડરોને. ત્યાર પછી છે મિત્રો, કંપની ધારાની કલમ નંબર 208 મુજબ મૂડીમાંથી વ્યાજ વધુમાં વધુ કેટલા ટકા આપી શકાય? તો મિત્રો, અહીંયા જવાબ આવશે કેટલા ટકા આપી શકાશે? તો મિત્રો, 12% છે એ આપી શકાય હોય છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, કંપનીમાં પ્રથમ ઓડિટરની નિમણૂક
કોણ કરે છે? તો કંપનીમાં પ્રથમ ઓડિટરની નિમણૂક છે મિત્રો ડિરેક્ટરોનું મંડળ કરે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, નીચેના વિધાનો પૈકી કયું વિધાન ઓડિટરના હકોના સંબંધમાં સાચું છે? તો મિત્રો અહીંયા જવાબ આવશે ઉપરના બધા જ વિધાનો, એટલે કે વેતન મેળવવાનો અધિકાર, દાવાનો ખર્ચ મેળવવાનો અધિકાર, સામાન્ય સભાની હાજરી. તો અહીંયા જવાબ આવશે ઉપરના બધા જ. કંપનીના ધારાની કઈ કલમમાં ઓડિટરની લાયકાતોની જોગવાઈ કરવામાં આવે છે? તો મિત્રો અહીંયા જવાબ આવશે બી ઓપ્શન 226 મી કલમ હેઠળ ઓડિટરની લાયકાતોની જોગવાઈ કરવામાં આવી છે. જે નફો કાયદેસર રીતે સેલ હોલ્ડર અને ડિવિડન્ડ તરીકે વેચી શકાય એવા નફાને મિત્રો શું કહેવાય છે? તો મિત્રો અહીંયા એવા નફાને છે વેચણી પાત્ર નફો છે તરીકે ઓળખવામાં આવે છે. ઓડિટ કાર્યક્રમ તૈયાર કરતા પહેલાં નીચેના પૈકી કઈ બાબત મેળવવી જરૂરી નથી? તો મિત્રો અહીંયા જવાબ આવશે હરીફ દ્વારા અપનાવાયેલી હિસાબી પદ્ધતિ. ત્યાર પછીનો પ્રશ્ન છે મિત્રો, બાહેન્દ્રી અંગે કમિશનનો વધુમાં વધુ દર શેર અને ડિબેન્ચર અંગે અનુક્રમે નીચે મુજબ છે, તો મિત્રો કયો છે? તો જોઈ લઈએ આપણે જવાબ. શેર અંગે 5% અને ડિબેન્ચર અંગે 18%. ત્યાર પછીનો પ્રશ્ન છે મિત્રો, માનવ સંસાધન સંચાલન સંદર્ભમાં અનુભવી કલ્પનાશીલ અને સનિષ્ઠ કર્મચારીઓ ધંધાની સૌથી વધુ મૂલ્યવાન મિલકત છે, આ વિધાન કોણે કરેલું છે? તો મિત્રો જવાબ આવે છે અહીંયા આ વિધાન એ JRD ટાટાનું કરેલું છે. ત્યાર પછીનો પ્રશ્ન આપણે જોઈએ તો કર્મચારી તેના વર્તમાન હોદ્દા પરથી ઊંચા હોદ્દા પર મૂકવામાં આવે તેવા ફેરફારને કહેવામાં આવે છે બઢતી મિત્રો. ત્યાર પછીનો મિત્રો પ્રશ્ન છે, જ્યારે ગ્રાહક છે એ ઓર્ડર અનુસાર ઉત્પાદન કરવામાં આવતું હોય ત્યારે તેને કેવું ઉત્પાદન કહેવામાં આવે છે? તો મિત્રો જોબ ઉત્પાદન તેને કહેવામાં આવે છે. નીચેનામાંથી કઈ પદ્ધતિ માલમાં સામગ્રી અંકુશની પદ્ધતિ છે? તો મિત્રો અહીંયા જવાબ આવશે બધી જ પદ્ધતિઓ છે માલ સામગ્રી અંકુશની પદ્ધતિ છે. લઘુત્તમ સપાટી હોય, ABC પદ્ધતિ હોય કે ગુરુત્તમ સપાટી હોય, તો મિત્રો અહીંયા ઉપરની બધી જ પદ્ધતિઓ જવાબ આવશે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના જન્મ ક્યારે થયો હતો? તો મિત્રો આપને ચોક્કસ ખ્યાલ જ હશે કે 1 એપ્રિલ 1935 રોજ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનો જન્મ થયેલો છે. ત્યાર પછી મિત્રો નીચેનામાંથી કઈ નિરીક્ષકો માટેની તાલીમની પદ્ધતિ છે? તો મિત્રો અહીંયા જવાબ આવશે બી ઓપ્શન પરિષદ પ્રથા, એ નિરીક્ષકો માટે તાલીમની પદ્ધતિ છે. ચાલુ કાર્ય રચનામાં વધારો કરવો અને તેમાં વિવિધતા દાખલ કરવી તે પ્રક્રિયાને શું કહેવાય છે? મિત્રો તો ચાલુ કાર્ય રચના હોય અને તેની સંબંધિત કાર્ય કરવાનું હોય ત્યારે તે પદ્ધતિને કાર્ય વિસ્તૃતીકરણ તરીકે મિત્રો ઓળખવામાં આવે છે. નાણાં બજારના ઘટકોમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી? તો મિત્રો નાણાં બજારના ઘટકોમાં નીચેનામાંથી જેનો સમાવેશ થતો નથી તે છે ડિબેન્ચર્સ. ત્યાર પછીનો પ્રશ્ન છે મિત્રો, કયા પ્રકારના પ્રેફરન્સ શેર પર જે વર્ષે કંપની ડિવિડન્ડ ન આપે તે વર્ષનું ડિવિડન્ડ તેમને ગુમાવવું પડે છે? તો મિત્રો 39મા પ્રશ્નનો જવાબ આવશે નોન કોમ્યુનિકેટિવ પ્રેફરન્સ શેર. ત્યાર પછીનો 40મો પ્રશ્ન છે, માર્કેટિંગના 4 મૂળભૂત તત્વો એકઠા થઈને માર્કેટિંગ મિશ્ર બને છે એવી રજૂઆત હાર્વર્ડ યુનિવર્સિટીના કયા પ્રાધ્યાપકે કરેલી હતી? તો મિત્રો જવાબ આવશે નીલ બર્ડને આની રજૂઆત કરેલી છે. ત્યાર પછીનો પ્રશ્ન મિત્રો આપણે જોઈએ 41મો પ્રશ્ન, જાહેર ક્ષેત્રની બિન બેન્કિંગ નાણાકીય સંસ્થાઓમાં નીચેનામાંથી કઈ સંસ્થાઓ સમાવેશ થાય છે? તો મિત્રો બધી જ સંસ્થાઓ અહીંયા આપેલી છે એનો સમાવેશ થાય છે, જેમાં વીમા નિગમો આવી શકે, યુનિટ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા આવી શકે અને મ્યુચ્યુઅલ ભંડોળો આવી શકે. ત્યાર પછીનો મિત્રો 42મો પ્રશ્ન છે આપણી સમક્ષ, જ્યારે કોઈ વસ્તુ કે સેવા અસ્તિત્વમાં ન હોય અને મોટા ભાગના ગ્રાહકોને તેવી જરૂરિયાત હોય તો તેને કેવા પ્રકારની માંગ કહેવામાં આવે છે? તો મિત્રો અહીંયા 4 ઓપ્શનમાંથી જવાબ આવશે ગર્ભિત માંગ છે અને કહેવામાં આવે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે મિત્રો, ગર્ભિત વર્તણૂકને નીચેના માહિતી કઈ પરિબળો અસર કરી શકતા નથી?
તો મિત્રો અહીંયા જવાબ આવશે, રાજકીય પરિબળો છે એને અસર કરી શકતા નથી, જ્યારે આર્થિક પરિબળો, મનોવૈજ્ઞાનિક પરિબળો અને સામાજિક પરિબળો તેને અસર કરતા બની રહે છે. મિત્રો, કંપની એક જ પ્રકારની વસ્તુનું બધા જ ગ્રાહકોને વેચાણ કરે છે અને જુદા જુદા બજારના વિભાગો વચ્ચેનો ભેદભાવ ધ્યાનમાં લેતી નથી અને કયા પ્રકારનું માર્કેટિંગ કહેવાય છે. તો મિત્રો, આને માર્કેટિંગ કહેવામાં આવે છે વિકલન વિહીન માર્કેટિંગ તરીકે મિત્રો તેને ઓળખવામાં આવે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, જો 12 માસ કે તેથી ઓછો સમય બિનવળતરદાયી અકસ્માતો રહી હોય તેને કાર્ય બિનવળતરદાયી અકસ્માતો NPA કહેવામાં આવે છે. આ વિધાન છે એ કેને દર્શાવે છે? તો મિત્રો, આ વિધાન છે એ દર્શાવે છે શંકાસ્પદ NPAને. લીપ વર્ષ ન હોય તેવા વર્ષના ફેબ્રુઆરી માસમાં 5 ગુરુવાર આવે તેવી સંભાવના કેટલી ગણાય છે? મિત્રો, ખાસ આ પ્રકારના પ્રશ્નો છે ઘણી બધી એક્ઝામની અંદર પૂછાય છે, તેથી આપ ચોક્કસ યાદ રાખી લેજો. એવી સંભાવના 1.7% છે એમ ગણવામાં આવે છે. ચોક્કસ ઘટનાની સંભાવના હંમેશા કેટલી હોય છે? તો મિત્રો, ચોક્કસ ઘટનાની સંભાવના હંમેશા છે એ રહેલી છે 1 જેટલી. ત્યાર પછીનો આપણો 48મો પ્રશ્ન છે મિત્રો, દ્વિપદી સંભાવના વિતરણ P=3:4 હોય તો તેની વિષમતા વિશે તમે શું કહેશો? તો મિત્રો, તેની વિષમતા વિશે આપણે કહી શકીએ કે આ વિષમતા છે એ ઋણ વિષમતા છે ગણી શકાય છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, ઝાડની ઊંચાઈ અને માનવીની ઊંચાઈ વચ્ચે કેવા પ્રકારનો સહસંબંધ છે? તો મિત્રો, ઝાડની ઊંચાઈ અને માનવીની ઊંચાઈ છે બંને વચ્ચે ભ્રામક સહસંબંધ છે રહેલો છે, કેમ કે માનવીની ઊંચાઈ છે દરેક વ્યક્તિ દીઠ અલગ હોય છે, એ જ રીતે ઝાડની ઊંચાઈ છે પણ કોઈ નિર્ધારિત સહસંબંધ સંકળાયેલો હોતો નથી. 50મો પ્રશ્ન છે મિત્રો, સહસંબંધનું સૌપ્રથમ માપ કયા આંકડાશાસ્ત્રીએ સૂચવેલું હતું? તો મિત્રો, અહીંયા જવાબ આવશે એ ઓપ્શન પ્રોફેસર કાર્લ પિયર્સને આ સૂચવેલું છે. તો મિત્રો, આ હતા આપણા કેટલાક મહત્ત્વની પ્રશ્નો કે જે અગાઉની પરીક્ષાની અંદર પૂછાયેલા છે અને સંપૂર્ણપણે આવનારી રાજ્યવેરા નિરીક્ષકની અંદર પૂછાઈ શકવાની સંભાવનાવાળા છે. જો આપને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો. પાર્ટ 2 ટૂંક સમયની અંદર જ આપની સમક્ષ મૂકવામાં આવશે. થેન્ક યુ.